તો હવે સાધુ જોડે કરોડો રૂપિયાની ગાડી છે ને બરોબર તો બધા જોડે તમે બધી અપેક્ષા રાખો એ શક્ય નથી આ જગતની વાત કરીએ તો આ જગત છે ને શુભ અને અશુભ નું મિશ્રણ છે બરોબર સતયુગ અંદર પણ કહેવાતું ચોરી ન કરવી મતલબ ચોરી તો હતી ને બધું બરોબર છે ઓલું ભૂત એને ખાવાની તૈયારીમાં જ હોય છે કે હું જે કામ બતાવું ભૂત તરત કરે એક કામ કર કે ઓલું કૂતરું રહ્યું પૂછડી કાઢી ફટ દઈને કાપી નાખો મળતો માણસ તો ગમે પકડી લેને તમે જે વાત કરો ખોટું કે સાચું હવે તમારી દ્રષ્ટિમાં જે ખોટું હોય શકે એ મારી દ્રષ્ટિમાં ખોટું જ હોય જરૂરી નથી હા સમયનો પ્રભાવ આપણે કહીએ છીએ આપણે રામાયણ મહાભારતની અંદર કહે ને પેલું ટાઈટલ મેં કાલ હું હા મેં સમય હું સોરી બરાબર છે સાંપ્રત સમયમાં સંતો ઉપર આ મુદ્દો સમજવો મારે અત્યારે સામાન્ય આપણે કહેતા હોય વાતો કે સંતોને આ શું જરૂર આ શું જરૂર પરંતુ આધુનિક યુગમાં જરૂરી હું એવું માનું એનું કારણ આ તમારી પાસે ન હોય મોબાઈલ કેવી રીતે કોન્ટેક કરશો લોકોનો ઉપદેશ કેવી રીતે આપશો બરાબર છે એક જોતા સમયનો પ્રભાવ છે અમુક લોકો એમ પડશે સાધુને એમનું ભજન કરવું એમાં શું આધુનિકતા આધુનિક તમામ ઉપકરણોની વાત કરું ગાડી હોય મોબાઈલ હોય એસી હોય તમામ ફેસિલિટી આ બંને વિભાગની અંદર અનિવાર્યતા ગણશું આપણે કે શું જો હવે લોકોની માન્યતા એવી છે કે સાધુ સન્યાસીના બધાને પૈસાની શું જરૂર છે આવી એક માન્યતા બરાબર છે ઈર્ષા ભાવની અંદર છે નિંદામાં છે કે કઈ રીતે છે એમનો વિષય છે બરાબર છે તો જેમ સંસારી લોકો છે એમની સમાજની વ્યવસ્થા છે એવી સાધુ સમાજની પણ વ્યવસ્થા છે કે એમના ઘરે કોઈ અતિથિ આવે બીજા સાધુ આવે તો એની કક્ષા પ્રમાણે પણ એને ઉપહાર સ્વરૂપે જેને આપણે દક્ષિણ અભેડ પૂજા કહીએ બરાબર છે એના સ્વરૂપે એના ખર્ચા હોય છે બરાબર છે પોતે કપડાને રાખતા હોય તો કપડાના પણ ખર્ચા થાય છે સ્વાભાવિક છે ને અને બીજું કે એ સમાજના પ્રતિનિધિત્વ તરીકે છે હું છું મારી પાસે તમે ઉદાહરણ જે છે અમે કોઈ હડ આપવા તો નથી ગયા બરોબર છે તો આ આપેલું તમારા જેવા સમાજ નું દેન છે તો એની સામે સમાજને સત્ય આપવું અમારી દ્રષ્ટિમાં જે સત્ય છે એ અમારું કર્તવ્ય છે અને લેતી અને દેતી આઘાત અને પ્રત્યાઘાત ના મૂલ્યો સરખા છે રહી વાત કે ઓલાના કરોડો ગાડીને શું કરવી કરોડો રૂપિયાની ગાડીને સાધુ સંતોને શું કરવું આતે તો વચ્ચેનો એક પિરિયડ એવો યોગ જેની અંદર વાત થાય છે કાંચન અને મતલબ રૂપિયા પૈસાના બધું શું જરૂરી છે એમ સાધન અને એક સમય એવો ઋષિમુનિઓનો હતો કે જેની જોડે ધન પણ હતું બરાબર છે બીજી વસ્તુ કે આની અંદર મૂળ મુદ્દો ત્યાગનો આવીને ઊભો રહ્યો છે કે આ બધો ભોગવિલાસ કરે છે તો ઇતિહાસમાં સૌથી વધારે શાસ્ત્રાથ થયા હોય તો જનક રાજાને ત્યાં થયા છે તો એ જનક રાજાનો ઇતિહાસમાં ઉદાહરણ લઈએ આપણે તો જનક રાજાના ત્યાં લોકો શાસ્ત્રાત કરવા માટે આવતા કોઈ પણ એ વખતના ઋષિમુનિ પોતાના બાળકને તૈયાર કરવો હોય આધ્યાત્મિક રીતે તો એ કહેતા તમે જનક રાજા જોડે જાઓ મતલબ જનક રાજા ફાઈનલ કરે એટલે તમે નિશ્ચિત સિદ્ધ થઈ જાય ત્યાં સુધી તમારી તપસ્યા અધૂરી છે એ જનક રાજા આખે આખું રાજ્ય ચલાવતા હોવા છતાં અભોગતા અને સૌથી ઉચ્ચ કોટીના યોગી તો આ સંસારની અંદર પણ એવા લોકો છે કે જે નિસ્વાર્થપણે આખી જિંદગી જીવે છે ભલે એને બહુ શાસ્ત્રો વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય પણ એવા પણ ઉચ્ચ કોટીના જીવો સંસારની અંદર પણ છે કે એ જીવો આ રીતે આખું જીવન પોતાનું વિતાવે છે નિસ્વાર્થપણે તો હવે સાધુ જોડે કરોડો રૂપિયાની ગાડી છે અને બંગલા છે અંદરથી એ ભોગતા છે કે અભોગતા છે એનાથી મોહિત છે કે નથી મોહિત એના માટે સમાજ જોડે કોઈ માપદંડ ખરો તો સમયની સાથે પરિવર્તન જરૂરી છે જ્ઞાન એનું એ જ છે પણ આજે આપણે ઓજસ ને આપણે અંગ્રેજી શબ્દ પણ વાપરીએ છીએ કે આજની પેઢી સમજી શકે તો આ પરિવર્તન છે પણ જ્ઞાન તો એનું એક છે જે સનાતન શાશ્વત છે એનું એક છે પણ સમય પ્રમાણે શબ્દની વ્યાખ્યા પણ બદલવી પડે બરોબર છે માધ્યમો પણ બદલવા પડે આપવાના દ્રષ્ટિકોણ પણ બદલવો પડે અને અમુક રૂઢિઓને પણ તોડવી પડે સાંપ્રત સમયમાં પરિવર્તન પ્રમાણે તો મારી દ્રષ્ટિએ જે સાધુ સંતોની સંપન્તાને ને બધું જે છે એ મારી દ્રષ્ટિએ ક્યાંય ખોટું નથી અંદરથી ભોગતા છે કે અભોગતા એ સમાજ

પોતાની વ્યક્તિત્વ ટીઆરપી માટે કરે છે અથવા તો માર્કેટમાં આપણે માર્કેટમાં આવવા માટે કરે છે અથવા તો એની ભૂલ થઈ જતી હશે કે જાણી જોઈને કરે આમાં તમે શું માનો હવે સ્વામી વિવેકાનંદના આધાર ઉપર કહું ને તો વ્યક્તિઓ ચાર પ્રકારના હોય છે એક દેવતુલ્ય વ્યક્તિ હોય પ્રથમ લઈએ આપણે દેવતુલ્ય વ્યક્તિ હા એની અંદર જે શિવ રહેલા છે એને તો અમે નમન જ કરીએ છીએ અમે કોઈના વ્યક્તિગત વિરોધી નથી બરાબર છે તો પહેલાં દેવતુલ્ય લોકો હોય છે જે નિસ્વાર્થપણે

જે બસ નુકસાન કરવાને ખાતર જ નુકસાન કરે છે આ ચાર કેટેગરીના લોકો હોય છે આ જગતની વાત કરીએ તો આ જગત છે ને અને મિશ્રણ છે અંદર પણ કહેવાતું કે ચોરી ચોરી ન કરવી મતલબ તો હતી ને બધું બરોબર છે તો આજે પણ વાસ્તવિકતા છે તો આની અંદર થાય કેવું કે આ બધું એના ચારિત્ર ઉપર નિર્ભર છે જેમ મેં તમને કીધું કે ચારિત્ર એટલે માનવ મનના વમળો છે એનો સરવાળો છે એ નક્કી ક્યાંથી થાય એના કર્મના આધારે બરોબર છે કર્મ કઈ રીતે થાય તો જો એનું સંક્ષિપ્ત કર્મ જે ગયા લઈને જે આવ્યા છે એ પ્રકારે આ વખતમાં એના વિચારો પ્રગટ કરવાના છે બરોબર છે પણ હું એવું માનું છું કે એવા લોકોને જો તમે પ્રાધાન્ય જ ના આપો ને તો આપો આપ ને કે અગ્નિ પછી વધારે પડતો પવન ન દેવાય હા વધારે બફાટ કરે બીજું કે કોઈની જયારે નિંદા થવા કરવામાં આવે છે બરોબર ત્યારે તમે એ જુઓ કે નિંદા નિંદા કોની થઈ રહી છે 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 અને કરવા વાળો જે વ્યક્તિ એની કક્ષા શું હમ એના ચારિત્ર ઉપર પણ થોડીક તમે નજર મારો એનાથી અપ છે કે ડાઉન છે બરોબર છે ઘણા સાધુ સમાજના મુદ્દા હોય છે હા બરોબર છે તો ઈ સાધુ સમાજનો પ્રશ્ન છે એની ઉપર વિવાદ કરવા વાળા વ્યક્તિના તો વ્યક્તિનું તો ચારિત્ર તમે જુઓ બરોબર એના અંદર રહેલા શિવને તો અમારા આજ પણ નમન છે અમારા માટે એ પણ એક કોઈ મહિલા હોય તો દેવી છે ને પુરુષ છે તો અમારા માટે એ પણ સાક્ષાત શિવ છે પણ એના ચારિત્ર પણ જો ચાર કેટેગરીના લોકો પહેલાં પણ હતા આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાના બરોબર છે આ જગતનો એક નિયમ છે અને આ નિયમ પહેલાં પણ લાગુ હતો આજે પણ લાગુ છે અને હજારો વર્ષો પછી પણ નિયમ આજ લાગુ થશે બરોબર છે કહેતા હોય ટૂંકી વાર્તા ઉપર આ જે જગતના કે માણસો ઉપર એક ભાઈ સાધુ જોડે જાય છે અમારા જે બાપુ અમને ભૂત સાધવાનો નંબર આપો ભૂત સાધવાનો મંત્ર આપો ને એટલે કે તારે શું કરવું જોઈએ વિયોજન બહુ હેરાન કરે એટલે સાધુ કંટાળીને કહે છે કે આ મંત્ર બરાબર ભૂત સાધી લે તારી જે ઈચ્છા હોય મંત્રનો જાપ કરે છે ભૂત સિદ્ધ થઈ જાય છે ભૂત પ્રગટ થાય છે તમે જે કામ કોઈ કરવા માટે હજુ હજુ છું હું તમારી પહેલાંથી પ્રશંસ્યો છું તમારા મંત્રથી પણ મને જો કામ નહીં આપો ને પેલા સાધુએ કીધું હોય છે પછી જો ભારે ન પડે મન ન કહે તો હું મંત્ર આપીને છોટો થઈ જાઉં પણ જો તમને પછી કહે છે ભૂત કે મને જો કામ ના આપ્યું ને તો હું તમને ખાઈ જઈશ જો મને કામ ના આપ્યું ને તો હું તમને ખાઈ દઈશ આ કહે છે બંગલો બને બનાવી નાખે ઓન ધી સ્પોટ ઘડીના છઠ્ઠા ભાગમાં આપણે જેને કહીએ ને પછી કહે છે કે આટલી સંપત્તિ તરત તૈયાર તો કે આ જંગલ કાપીને મેદાન કરતા અહીંયા મોટું સામ્રાજ્ય બીજું મકાનો ઊભા કરી કે આ તૈયાર હવે માણસ ગભરાય છે હવે આના જોડે કોઈ કામ બતાવવા માટે રહ્યું નથી એટલે બિચારો દોડતો દોડતો જાય ક્યાં વિજયભાઈ સાધુ જોડે તો જાય છે એના જોડે અને જઈને કહે છે કે બાપુ હવે શું કરો ઓલું ભૂત એને ખાવાની તૈયારીમાં જ હોય છે કે હું જે કામ બતાવું ભૂત તરત કરે એક કામ કરે ઓલું કૂતરો ને પૂછડી કાઢી ફટ તને કાપી નાખો મળતો માણસ તો ગમે એ પકડી લે ને પૂછડી કાપી નાખે એને કે આપી દે ભૂતને ભૂતને આપણે ભૂત સીધી કરીને જેવી નીચે મૂકે ને પાછી વાકી થઈ જાય સીધી કરીને મૂકે પાછી વાકી થઈ જાય બરોબર છે ભૂત અઠવાડિયા સુધી કંટાળીને ભાઈને કહે છે હું તને છૂટો કરી દઉં હું એક અનુભવી ભૂત છું બરોબર છે પણ હવે મને આમાંથી તું છૂટો કર હું તને હવે નહીં ખાવ બરોબર છે એટલે માણસ ખૂબ ખુશ થાય છે સાધુને પગે લાગે છે તો જગત છે ને બરોબર છે આધ્યાત્મની દ્રષ્ટિમાં કહીએ તો એ

એવું જ વિચારતા હોય હવેથી ખોટું નથી કરવું હવે કોઈનું દિલ નથી દુબાવવું શમશાન યાત્રામાં વિચારતા હોય કે આપણે પણ આવી રીતે જવાનું છે રૂપિયાને શું કરવું ખોટું નથી કરવું કોઈને નથી બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ એટલે વિચાર આવે ત્યારે પાછા બે ગુઠ્ઠા જમીનમાં તો એવા ડખા કરે કે શેટની શિખામણ ઝાપા સુધી એના જેવું હા ભૂલી જાય ફરી વાર પાછો એફઆરઆઈ દાખલ કરે ત્રણ દિવસ જ અસર કેમ થાય છે કહેવાનું ભાવ જો આની અંદર એવું છે કથાના પંડાલની અંદર જતા હોય ત્યારે બધા લોકોના સામાન્ય રીતે વિચાર જોઈએ તો કેવા હોય પોઝિટિવ પોઝિટિવ કેમકે એ કથાના રસની અંદર પ્રેમ રસની અંદર ડૂબેલા હોય બરોબર છે અને એ રસની અંદર એ વખતે જે આખ્યા તેની ઉર્જાના સ્પંદનો જોઈએ દરેકના મગજના જેમ આપણે મનના આંદોલનની વાત કરી એના પ્રસંગો આપણે જોઈએ તો એની અંદર બધાના મન એ પ્રકારે કાર્ય કરતા હોય એટલે બધાના વિચારમાં ફરક હોય થોડી વાર માટે અસર થઈ પણ એ અસર થઈ ને એના માટે સૌભાગ્ય છે વસ્તુ કે મિનિટ માટે તો એ પોઝિટિવ વિચારમાં આવ્યા છે અને એના વિચારોની અમલ દરેક વ્યક્તિમાં અલગ અલગ થાય અને તમે જે વાત કરો ખોટું કે સાચું હવે તમારી દ્રષ્ટિમાં જે ખોટું હોય શકે એ મારી દ્રષ્ટિમાં ખોટું જ હોય એ જરૂરી નથી બરોબર છે ખોટું અને સાચાનો પરિભાષા પણ દરેક વ્યક્તિ પ્રમાણે બદલાતી હોય કોકની મેચિંગ પણ થતી હોય કોકની થતી હોય આ દેશમાં અમુક વિષયને ખોટો કહીએ તો બીજા દેશમાં એ વિષયને સારો પણ કહેવાતો હોય તો આ ખોટું અને સાચું એ પણ એક મનની સ્થિતિ છે અને એ જે કાંઈ વર્તુળની અંદર જીવતો હોય એનો જે કાંઈ સામાજિક ઢાંચો હોય કે ધાર્મિક ઢાંચો હોય એનામાંથી જે સંસ્કાર આવ્યા હોય એના પ્રમાણે સાચા ખોટાનો નિર્ણય હોય રહી વાત પંડાલમાં કે પંડાલમાં હોય એટલે જે ઉર્જાના વાઇબ્રેશનો છે બરોબર છે એ પોઝિટિવની અંદર હોય છે કેમ કે જેનો રસ પીરસાતો હોય કથામાં કોઈ મહાપુરુષની વાત થતી હોય કોઈ આપણા ઈશ્વરોની વાત થતી હોય તો એ ઉર્જાઓ પણ અસર કરતી હોય એટલે ત્યાં સુધી અસર રહે પછી માણસ ગ્રહણ કેટલું કરે છે જો શિક્ષક ભણાવવાળો એક જ હોય ભણાવે પચાસ બાળકોને સરખું જ પણ રિઝલ્ટ પચાસનું એ અલગ આવે છે કેમ કે એના ઉપર લેવા માટેનો

આવી પણ ઘટના મને નાનકડા શબ્દો ઉપર નાનકડી ઘટના ઉપર અને અમુક રોજ સાંભળે તો વિચારોમાં પરિવર્તન ના આવે કેમકે એની અંદર રહેલા જે કર્મો છે જે ચારિત્ર છે એના ઉપર નિર્ભર કરે એક દિવસ અસર કરશે બે દિવસ અસર કરશે અલગ અલગ છે અલગ અલગ છે અને બાપુ જતા જતા ત્યાગની પરિભાષા પેલા સમજાવ દઉં સાધુ સંતો અને સંસારીઓ માટે સંસારીઓ પણ વાતો ખૂબ મોટી કરે આવી રીતે પ્રસંગમાં જાય ને મેં કીધું ને કથામાં જાય તેનું જમાડવા જોઈએ એવો લોકોને એ અંતિમ યાત્રામાં જતા હોય ને સેવા સિવાય કોઈ નથી આધાર સેવા તો કરવી જોઈએ જો લોકો યાદ કરે ત્યાગની ભલે વાતો ખૂબ કરે ત્યાગ અંદરનો ત્યાગ ક્યાંક કમી છે સંતોમાં પણ ત્યાગની વાતો કર અંદર ક્યાંક કમી છે ક્યાંક ક્યાંક બધામાં નથી કહેતો ક્યાંક ત્યાગની પરિભાષા સમજાવી ટૂંક સમજાય મૂળ ત્યાગની જો વાત કરીએ ને તો પોતાના વ્યક્તિત્વનો જ ત્યાગ હોય છે કે હું કાંઈ છું જ નહીં બરો પોતાના વ્યક્તિત્વનો જ ત્યાગ હોય છે એટલે અકર્તા ભાવની વાત આવે કે અકર્તા પણ જેને આપણે નિષ્કામ કર્મ કહીએ કે ભાઈ કર્મ કરતા પણ ફળની આશા ન રાખો પણ ફળ ચોક્કસથી મળે છે કેમ કે તમે કોઈ પણ શુભ કર્મ કરો ને બરોબર છે તો એ જે વિચાર છે એ આ બ્રહ્માંડની અંદર જાય છે ને એનું ફળ ન મળે ને રિટર્ન ત્યાં સુધી પાછો આવતા નથી ભગવદ્ ગીતાનું એક વાક્ય લઈએ પાર્થ તુમ સમાજ કે હિત કે વિષય સમાજ કાલ્યાણ હો તમારું હિત થશે બીજું કે બધા સંતોની અલગ અલગ ઉપાસના છે બરોબર છે અને એ પણ સંતો છે તો એ પોતાનું કઈ સંક્ષિપ્ત કર્મ લઈને આવ્યા છે ને બરાબર તો બધા જોડે તમે બધી અપેક્ષા રાખો એ શક્ય નથી દરેક પ્રકારના બરોબર છે એમાં ઉપાસનાવાળા હોય સત્વગુણની ઉપાસનાવાળા હોય રજોગુણની ઉપાસનાવાળા હોય કોઈ સાત્વિક હોય કોઈ તાંત્રિક હોય બધા પોતપોતાના વ્યક્તિગત સ્વતંત્રતાનો વિષય છે બરોબર છે ને એમની પરિભાષામાં ત્યાગ પાછો અલગ પણ હોઈ શકે આ મેં મારી ત્યાગની પરિભાષાનું હું તમને કહી રહ્યો છું બીજાને ત્યાગની પરિભાષા અલગ પણ હોઈ શકે કોકના માટે કપડાં કાઢી નાખવા એ પણ ત્યાગ છે તો કોક એમ કે છે પોતાના અહંકારનો નાશ કરવો એ પણ ત્યાગ છે કોક કહે છે કે બાળકોને બધાને મૂકીને સાધનામાં લાગી જાવ એ પણ કોક એમ કહે છે કે એ પણ ત્યાગ છે હું મારી વ્યક્તિગત વિષય નથી કરતો તો ત્યાગની પણ મારી અલગ અલગ પરિભાષા છે આ જેવું લાગવું પડે કે ગૌતમ બુદ્ધે તો આવડું મોટું સામ્રાજ્ય છોડ્યું હતું પણ ભિખારીના મતે ત્યાગ શું કાંઈ નહીં પહેલાં કાંઈ નહોતું ને પછી આમાં આવે તો કાંઈ નહીં તો ત્યાંય ત્યાગની પરિભાષા અલગ છે હોય એને છોડવું એ અલગ વિષય છે પણ મારા મતે જો સંસારીનો વિષય આવે ને તો જ્યાં સુધી કહીએ કે ભોગતા ના થાય ને ત્યાં સુધી અભોગતા ન બની શકે વાહ બાપુ બાપુ દરેક પ્રશ્નોના જવાબ આપ્યા સહજતાથી આપણે કે ને સામાન્ય લોકો સમજી શકે તેવી રીતે બાકી અમુક શબ્દો અઘરા પણ પડતા હોય લોકો સરળતાથી જવાબ આપ્યા બાપુ અત્યારે આ ડિબેટ આપણે પૂરી કરીએ છીએ આગળના સેશનની અંદર નવી વાતો સાથે નવા વિચારો સાથે ફરીવાર મળીશું દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ઓમ નમો નારાયણ દરેક દર્શક મિત્રો